તુને પારાવાર મુશ્કેલી પોષણ ક્ષમ ભાવ ન મળતા હોય સહિત વીજળી અને જૂના સર્વે નંબર પ્રમાણેની એન્ટ્રી સહિતની માંગણીઓ ખેડૂતોની રહી છે. ત્યારે સમગ્ર દેશમાં ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર અને રેલી યોજવા દરેક તાલુકા જિલ્લામાં સૂચનો આપી કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે ડભોઇ ભારતીય કિસાન સંઘ દ્વારા એપીએમસી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોને એકત્ર કરી રેલી યોજી હતી. આજ રોજ ભારતીય કિસાન સંઘ ડભોઇ તાલુકા થકી એપીએમસીથી રેલી સ્વરૂપે નીકળી અહીંયા મામલતદાર સાહેબશ્રીને અમે બધા ખેડૂતો ભેગા થઈ જે આવેદનપત્ર આપ્યું છે એમાં અમારા મુખ્ય મુદ્દા છે કે જેમાં ખેડૂત જે ખેતી કરીને જે ઉત્પાદન પાક કરી રહ્યો છે એના પર એમને પૂરેપૂરું નફો મળતો નથી, વળતર મળતું નથી, વર્ષો વર્ષ ખોટ જાય છે. તો એની માટે અમે અહીંયા આવેદનપત્ર આપી અને એવું કહેવા માંગીએ છીએ કે ભાઈ સરકાર જો ઔદ્યોગિકરણને બધાને જો ફાયદો આપતું હોય તો ખેડૂતોને પણ લાભ આપે. જે અને મુદ્દા બધા બહુ છે, જેમ કે વીજળી ટાઈમસર મળતી નથી, નફો મળતો નથી અને બહુ મસ્ત મોટા કમિશન લઈ વચેટિયાઓ બહુ જ કમાઈને બહુ આગળ વધી ગયા છે. ખેડૂતો દાડે ને દાડે બરબાદ થયા છે, પાયમાલ થયા છે. તો એને લઈને આજે અમે અહીંયા આવેદનપત્ર આપ્યું છે. આજરોજ ભારતીય કિસાન સંઘ દ્વારા ભારતભરમાં આવેદનપત્ર આપી સરકારને રજૂઆત કરવામાં આવી છે કે લાગત કે આધાર પર મૂલ્ય કે ખેડૂતને સારો પોષણક્ષમ ભાવ પણ એની લાગત પર આપો, એના માટેનું આજે એક રેલી સ્વરૂપે અમે ડભોઈ કિસાન ટાવરથી નીકળી ડભોઈ સેવા સદન કચેરી સુધી આજે તમામ ખેડૂતો આવ્યા હતા. પણ એની સાથે સાથે તાલુકાને લગતા કેટલાક સ્થાનિક પ્રશ્નો પણ છે ખેડૂતોના કે જે વન ઉકેલ્યા છે. ઘણા વર્ષોથી ખેડૂત આના માટે જજુમાં છે પણ આજ દિન સુધી એનો નિકાલ કરવામાં આવ્યો નથી. પહેલામાં પહેલો સૌથી મોટો પ્રશ્ન છે કે ખેડૂતને લાચાર બનીને વેપારીઓ પાસે જવું પડે છે, જેના માટે અમે ખેડૂતોને કીધું, આપણે એસડીએમ સાહેબને રજૂઆત કરી હતી કે ભાઈ જે ડભોઈના વેપારીઓ છે જે ખેડૂત પાસે વાયદો વટાવ દલાલી હમાલી બધું કાપે છે, જે ખરેખર ગુજરાત સરકારમાં આ કાયદો ઘડાઈ ચૂક્યો છે કે કોઈપણ ખેડૂત પાસે વાયદો વટાવ લેવો નહીં, તેમ છતાં પણ ડભોઈ એપીએમસીની રહેમ નજર હેઠળ આ વસ્તુ આ ઘણા વર્ષોથી ચાલે છે અને ચલવે છે. જેની અમારી માંગ છે કે આમાં તાત્કાલિક ધોરણે એસડીએમ સાહેબ એમાં સરકાર સુધી જવાની જરૂર નથી, એસડીએમ સાહેબના અંડરમાં જ છે આ વસ્તુ, એ કરી શકે ધારે તો, જેથી ખેડૂતની વારે આવે અને ખેડૂતને આમાંથી પણ બચાવે. બીજો વીજળીને લગતા ઘણા પ્રશ્નો છે ડભોઈ તાલુકામાં કે ખેડૂતને વીજળીની માહિતી જ્યારે બી વચ્ચે 8 કલાક વીજળી આપવામાં આવે છે તો એ 8 કલાકમાં જે બી વચ્ચે લાઇટ જાય છે એમાં એને કોઈપણ પ્રકારનું પાછળનું વળતર આપવામાં આવતું નથી અને ગલ્લા તલ્લા કરી અને કાઢી મૂકવામાં આવે છે, બરાબર. તો એના માટે બી અહીં એસડીએમ સાહેબે જ રજૂઆત કરવાની છે, એના માટે બી સરકાર સુધી કરતું જવાની જરૂર નથી. ત્રીજો પ્રશ્ન છે અમારો એપીએમસી, દરેક ટેન્કીઓ ચાલુ થઈ ગઈ છે. ડભોઈ તાલુકામાં બહુ મસ્ત મોટી જગ્યા ખેડૂતના હેતુ માટે ફાળવેલી છે, એ ખેડૂતના હેતુ માટે આપેલી જગ્યામાં ખેડૂત માટે જ ઉપયોગી થાય એવી અમારી માંગ છે. ત્યાં મોટું એક પેલું ગોડાઉન બનાવવામાં આવે, જ્યાં ખેડૂતનો માલ ખરીદી કરવામાં આવે, તો ખેડૂત લાચાર થઈ અને એને જવું ના પડે વેપારી જોડે, જેથી કરીને તમે જેટલું બી બને એટલું અમારા સરકારને રજૂઆત છે કે ડભોઈ એપીએમસીને તાત્કાલિક ધોરણે કાર્યવાહી ચાલુ કરવામાં આવે. સેવા સદન નાયબ કલેક્ટરની કચેરી ખાતે પડતર પ્રશ્નોની માંગણીઓ સાથે આવેદનપત્ર આપ્યું હતું. આ પ્રસંગે કિસાન સંઘના તાલુકા પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, મંત્રી મેહુલભાઈ પટેલ, ઉપપ્રમુખ સહિતનાઓની આગેવાનીમાં આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, વિકાસ ચતુર્વેદી, ડભોઈ.